અમે તમારી વાત સાંભળી, અમે તમને ટેકો દેવા માટે તૈયાર છીએ, પણ એમાં અમારો શું ફાયદો? માફ કરજો પ્રતાપ કાકા, પણ આમાં હું તમારો વ્યક્તિગત કોઈ ફાયદો નહીં કરાવી શકું. આમાં મારો પણ કોઈ વ્યક્તિગત ફાયદો નથી, આમાં ફક્ત ખેડૂતોનો ફાયદો છે. પ્રતાપ કાકા, અમને આમની જેમ બોલતા નહીં આવડે, અને અમે બોલીશું પણ નહીં. અમારા પતિ કહે છે, જેની જમીન એ જેનો માલિક, અને અમે તમને ખેડૂત નથી માનતા, તમને જમીનદાર માનીએ છીએ. હવે તમે પણ જમીનદાર અને અમે પણ જમીનદાર. જો તમે અમને સપોર્ટ કરશો તો અમે તમને વચન આપીએ છીએ કે આમાં સૌથી મોટો ફાયદો તમને થશે. અમે બરાબર કહ્યું ને બા? તમે કશું બોલતા નથી એટલે અમારે બોલવું પડ્યું. તેરાણી અહીંયા? હું પીઆઈ કેસર હર્ષવર્ધન સિંહ. અમરબા, આ હર્ષવર્ધન સિંહ ના ધર્મપત્ની છે ને? હા. અમે બહુ સારી રીતે ઓળખીએ છીએ. છાપામાં બહુ નામ ગાજ્યું હતું આમનું. બનાવટી દવાઓનું કૌભાંડ પકડ્યું હતું, ગર્ભ પરીક્ષણનું રેકેટ. વાહ વાહ વાહ. તમારા પરિવારનું નામ ઉજાગર કર્યું છે આમ. આવો કેસર બહુ બેસો. હું અહીં અમરવા પરિવારની બહુ કે હર્ષવર્ધન સિંહની પત્ની તરીકે નથી આવી, પણ એક પોલીસ ઓફિસર કેસર તરીકે આવી છું. આ તમારા દીકરા ગજેન્દ્રસિંહ છે. હા. આમની હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરવા આવી છું. એ ખાખી વર્દી, એ ચૂપ. તારા ડેડી સાથે પણ આ જ રીતે વાત કરે છે? એ લાલ ગમછા એવું કહીને બોલાવે છે. એક ગવર્નમેન્ટ ઓફિસર સાથે રિસ્પેક્ટથી વાત કરવાની, સમજ્યો? તું મારા જ ઘરના આંગણામાં આવીને મારી સામે મારા દીકરાની ધરપકડ કરીશ? સોરી અંકલ, પણ કાયદા સામે કોઈ કોઈનો દીકરો નથી હોતું કે કોઈ કોઈનો બાપ નથી હોતું. અને તમારા જેવી અનુભવી વ્યક્તિને આ વાત મારે ના શીખવાડવાની હોય. એ તું કોની સામે બોલી રહી છે એનું તને કે ભાન છે? ભાનમાં છું એટલે જ શાંતિથી વાત કરી રહી છું, નહીં તો તારી પોચી પકડીને તને ઢસડીને લઈ જાત. આ તારી બાઉન્ડ્રી છે. આ બાઉન્ડ્રી ક્રોસ કરીને એક ઇંચ પણ આગળ વધ્યો છે ને તો તારા ડેડી પણ તને નહીં બચાવી શકે, સમજ્યો? એ છોકરી, વડીલો સાથે કઈ ભાષામાં વાત કરી રહી છે તો? તું મારા જ ગામમાં આવીને મારા દીકરાની ધરપકડ કરીશ? તમને વડીલોને જો એવું લાગતું હોય કે આ એક ગવર્નમેન્ટ ઓફિસર સાથે શિષ્ટાચાર અને સભ્ય ભાષામાં વાત કરી રહ્યો છે અને હું જ ફક્ત ઉદ્ધતાઈથી વાત કરી રહી છું, તો તમે લોકો મને બોલી શકો છો. હું અહીંયા કોઈના દીકરાની ધરપકડ કરવા નથી આવી,
પણ હિટ એન્ડ રન કેસના આરોપી ગજેન્દ્રસિંહની ધરપકડ કરવા માટે આપી છું. હવે તમારો દીકરો છે, એમાં હું કાંઈ ના કરી શકું. ગજેન્દ્ર, આ હું શું સાંભળી રહ્યો છું? ખોટું બોલે છે. આની પર વિશ્વાસ ના મૂકશો તો છે કોણ? મારા ઉપર વિશ્વાસ અવિશ્વાસની વાત કરવા વાળો? હા, દરેક આરોપીને એવું જ લાગતું હોય છે કે સામેવાળી વ્યક્તિ ખોટું બોલી રહી છે, પણ સીસીટીવી ફૂટેજ ક્યારેય જૂઠું નથી બોલતા. તમે કહો ને અમે જતા રહીએ, એવું ના હોય. અમે કાયદાના રક્ષક છીએ અને કાયદા પ્રમાણે એક્શન લેવી એ અમારી ફરજ છે. અભય, લઈ ચાલો આને. કેસર હર્ષવર્ધન સિંહ. ઉપરથી ઓર્ડર આવે ને તો એસીપી હર્ષવર્ધન સિંહ જેવાની પણ નોકરી જઈ શકે છે. તો તું તો ખાલી એક ઇન્સ્પેક્ટર છે. યાદ રાખજે, મારી ઉપર સુધી ઓળખાણ છે. મારા દીકરાને કઈ પણ થયું છે ને તો અંકલ, એક તો તમે મારા ડેડીની ઉંમરના છો, ઉપરથી આ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, એટલે તમને કઈ નથી બોલી રહી. નહીં તો મને આ રીતે ધમકી આપનારની આંગળી તોડીને એના હાથમાં આપી દઉં છું. અને બીજું એ કે જે લોકો ઓળખાણની વાત કરે છે ને, તે મારી ઉપર સુધી ઓળખાણ છે, એના તો હું પેલા ગાલ લાલ કરું છું અને પછી પૂછું છું કે બોલ, કોને કોને ઓળખે છે. રોકવાની જરૂર તો તમારે હતી અમર બા, તમારી બહુને. તમારો દીકરો અમને ખેતી કરતા શીખવાડે છે અને તમારી બહુ મારા દીકરાની ધરપકડ કરીને એને લઈ જઈ રહી છે. અંકલ, મેં તમને પહેલા જ કહ્યું કે અહીંયા હું કોઈની બહુ તરીકે નથી આવી, એટલે એમને બ્લેમ કરવાનું બંધ કરો. તમારા માણસોને કહો કે શાંત રહે, નહીં તમારે ના છૂટકે બધાની ધરપકડ કરવી પડશે. ખબરદાર જો કોઈએ મને રોકવાની કોશિશ પણ કરી છે. અભય, ભોપતભાઈ, ચાલો. એક મિનિટ, મારે એમની સાથે વાત કરવી. અમારી સાથે વાત કરવી છે? એમની સાથે. આમને પૂછો તો ખરા કે એ તમારી સાથે વાત કરશે કે નહીં. બોલો. મારે ફક્ત આમની સાથે વાત કરવી. અમે શું બગાડ્યું છે હર્ષવર્ધનભાઈ તમારું? એ ના ભૂલતા કે અમે આ ઘરના મોટા વહુ છીએ. તમારી પત્નીએ આ પરિવારની આબરૂને ધૂળમાં મેળવી નાખી છે. હા, આ તો અમે હતા કે પ્રતાપ કાકાને અમે સમજાવ્યા. હર્ષવર્ધનભાઈ, તમારે અમને થેન્ક્સ કહેવાનું હોય અને ઉપરથી તમે જ અમને. વેદિકા, વાતને વધારશો નહીં. તમે તો અમને જ કહો બસ. વેદિકા પ્લીઝ, તમે અંદર જાઓ.